નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એની અંદર પાઠ બીજો જેનું નામ છે મેઘો વર્ષતે, એનું ગુજરાતી થાય છે વરસાદ વરસે છે. તો આ એક કાવ્ય છે. આ કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવેલું છે અને કોણે લખેલી છે? તો કે મહાબલેશ્વર ભટ્ટ નામના કવિ છે એણે લખેલું છે. મેઘો વર્ષતે એટલે કે વરસાદ વરસે છે, એના વિશે આખું આ એક કાવ્ય છે. તો આજ ત્યારે આપણે એ કાવ્ય સમજીએ, બરાબર? મેઘો વર્ષતે એટલે કે મેઘો એટલે વરસાદ, વરસતી એટલે કે વરસે છે, વરસાદ વરસે છે. પ્રવહતી નિરમ, પ્રવહતી એટલે વહે છે, નિરમ એટલે પાણી, પાણી વહ્યું જાય છે. વરસાદ વરસે એટલે પાણી, બધું પાણી જમીનમાંથી વહી જાય છે. એટલે કે તૃષ્યતી કૃષક, તૃષ્યતી એટલે કે સંતુષ્ટ, સંતોષ થાય છે. કૃષક એટલે ખેડૂત, ખેડૂતને સંતોષ થાય છે. ગચ્છતી ગોષ્ઠમ એટલે કે ગોષ્ઠમ એટલે કે પશુઓ, પશુઓનો વાડો, પશુઓને વાડામાં લઈ જાય છે. ગચ્છતી એટલે લઈ જાય છે. પછી છે નિયતિ ચ વૃષભ એટલે કે બળદો છે એ ત્યાં જાય, લઈને જાય છે. હલમતી વહતી એટલે કે હળથી એ ખેતર છે, ખેતર સાથે એને જોડીને લઈ જાય છે. કર્ષતી ક્ષેત્રમ, કર્ષતી એટલે ખેડે અને ક્ષેત્રમ એટલે ખેતર, ખેતર છે એ ખેડે છે. બળદોને હળ સાથે જોડી અને ખેતરે લઈ જાય છે અને ખેતર ખેડે છે. વપતી ચ બીજમ એટલે કે બીજમ એટલે બીજ, વપતી એટલે વાવે છે, બીજ વાવે છે. રોહતી શસ્યમ એટલે કે સારું એવું ધાન છે એ ઉગે છે. ફલથી પ્રકામમ એટલે કે પુષ્કળ પ્રમાણમાં ફળ છે એ પ્રાપ્ત થાય છે. ભવતી સમૃદ્ધિ એટલે કે ઘણું એવી સમૃદ્ધિ એટલે કે એ સારા એવા પૈસા મળે છે. મનુકુલ વૃદ્ધિ એટલે કે મનને સંતોષ થાય છે, ખેડૂતોને સારો એવો પાક થાય એટલે એને ખૂબ બધી પ્રશંસા થાય છે અને ખુશ થઈ જાય છે. તો આ હતું આપણું સંસ્કૃતનું મેઘો વર્ષતે કાવ્ય, જે ખેડૂતો ઉપર એને વરસાદ આવે અને કેવી ખુશી થાય છે એ અહીંયા સમજાવવામાં આવેલી હતી. તમને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું અને થેન્ક યુ.